બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં અભ્યાસ કરીએ. અગાઉના વિડીયોમાં આપણે હવા, પાણી અને સજીવ નિર્જીવ વિશે ભણી ગયા હતા. આજે આપણે એની પ્રવૃત્તિઓ સમજીએ. અહીં પ્રવૃત્તિ 3 આપેલી છે. અહીંયા દેખો, આપણે પાણીનો ઉપયોગમાં જે કામ કરીએ છીએ તેની પાસે સાચું કરો છો. આપણે પાણીનો જે ઉપયોગ કરતા હોય રોજિંદા જીવનમાં એની પાસે શું કરવાનું છે? સાચું કરવાનું છે, બરાબર. હવે બાળક પાણી પીવે છે તો પાણીનો ઉપયોગ કર્યો છે, બગાડ થયો નથી, એટલે એને શું કહેવાય? સાચું કહેવાય છે. એટલે નાહવા માટે પણ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? પાણીનો. શાનો ઉપયોગ કરીએ છીએ? પાણીનો. તો તેની ઉપર શું કરવાનું છે? સાચું કરવાનું છે. હવે અહીંયા રમે છે બાળક, આ છોકરી છે એ શું કરે છે? નૃત્ય કરે છે, એટલે એની પાસે પાણીનો ઉપયોગ થાય છે? ના. તો તેની પાસે શું કરવાનું છે? ખોટું. હવે રાંધવા માટે શાનો ઉપયોગ થાય છે? પાણીનો ઉપયોગ થાય છે. તો એની પર શું કરવાનું છે? સાચું કરવાનું છે. હવે આગ ઓલવવા માટે શાનો ઉપયોગ થાય છે? પાણીનો. દેખાય છે પાણીનો ઉપયોગ, એટલે આગ લાગી હોય તો ત્યાં શું થાય છે? પાણીનો ઉપયોગ થાય છે. કપડાં ધોવા માટે પણ શાનો ઉપયોગ થાય છે? પાણીનો. રમવા માટે પાણીનો ઉપયોગ થાય છે? તો ના. પછી વાસણ ઘસવામાં પાણીનો ઉપયોગ થાય છે? તો હા. તો એની ઉપર શું કરવાનું છે? સાચું. જ્યાં પાણીનો ઉપયોગ થતો હોય ત્યાં શું કરવાનું છે? સાચું કરવાનું છે. હવે જો પાણીમાં તરતી વસ્તુઓ નીચે સાચું અને ડૂબતી વસ્તુઓ નીચે ખોટું કરો. પાણીમાં હલકી વસ્તુ હોય તરે, બરાબર, અને ભારે વસ્તુ હોય એ ત્યાં જાય, પાણીમાં ડૂબી જાય. ચલો અહીંયા જોઈએ, પાંદડા પાણીમાં તરે ને એટલે ત્યાં શું કર્યું છે? સાચું. બેનો સિક્કો છે તે પાણીમાં શું થાય? ડૂબી જાય, એટલે એને ઉપર શું કર્યું છે? ચોકડી માર્યું છે. બેનો સિક્કો ડૂબી જાય તો વિચારો, તો આ લોખંડનું આ જે તાળું છે એ તાળું પણ શું થાય? ડૂબી જાય. તો તેના ઉપર શું કરવાનું છે? ચોકડી મારવાની છે. હવે અહીંયા આપ્યો છે ફુગ્ગો. ફુગ્ગો પાણીમાં શું થાય? ડૂબી જાય કે તરે? પાણીમાં નાખો તો તરે, એટલે એની પર પ્લાસ્ટિકનો રબરનો આવે એટલે શું થાય? તરે, એટલે એનું પર શું કરવાનું? સાચું. હવે ચપ્પુ. ચપ્પુ પાણીમાં નાખો તો શું થાય? ડૂબી જાય. તો તેના પર શું કરી દેવાનું છે? ખોટું કરવાનું છે. પેન્સિલ. પેન્સિલ પાણીમાં શું થાય? તરે, કારણ કે લાકડું છે. લાકડું કેવું હોય? પાણીમાં તરે, એટલે એનું પર શું કરવાનું છે? સાચું કરવાનું છે. હવે કાંસકો. કાંસકો પણ પ્લાસ્ટિકનો આવે એટલે પાણીમાં તરી શકે છે. હવે અહીંયા જુઓ, અહીંયા બા કપ છે, તો કપ છે શું થાય? પાણીમાં નાખો તો ડૂબી જાય છે. તો શું થાય? ડૂબી જાય. કપ બે પ્લાસ્ટિકનો પણ હોઈ શકે છે અને માટીનો પણ હોઈ શકે, ચીનાઈ માટીનો. તો આ કપ ચીનાઈ માટીનો છે, તો એ શું થાય? પાણીમાં નાખો તો ડૂબી જાય. તો એના પર શું કરવાનું છે? ખોટું કરવાનું છે, બરાબર. હવે આગળ, પાણીમાં ઓગળતી વસ્તુઓ ફરતે ગોળ કરો. એટલે પાણીમાં જે નાખીએ એટલે ઓગળી જતી હોય ને તેની ઉપર શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ચલો અહીંયા જો મીઠું પાણીમાં ઓગળી જાય ને તો એની ઉપર ગોળ કરેલું છે. એવી રીતે બીજા આપણે શીખીએ. અહીંયા મીઠ રેતી દેખાય છે, રેતી પાણીમાં નાખો તો ઓગળી જાય? તો ના ઓગળે, એટલે એની ઉપર ગોળ કરવાનું નહીં. કલર નાખો તો પાણીમાં ઓગળી શકે છે ને? હા. તો એને ઓગળતી વસ્તુ છે એટલે એની ઉપર શું કરવાનું? ગોળ કરવાનું. હવે પાવડર. મમ્મી કપડાં ધોવે છે તો પાવડર ક્યાં નાખે છે? પાણીમાં. એ ઓગળી જાય છે એટલે એની ઉપર શું કરવાનું છે? ગોળ. હવે પીછું જુઓ, પીછું પાણીમાં નાખો તો ઓગળે છે? તો ના, એ ઓગળતું નથી. હવે ખાંડ. ખાંડ પાણીમાં નાખો તો ઓગળી જાય છે ને? તો એની ઉપર શું કરવાનું છે? ગોળ. આ હતી પાણીમાં ઓગળતી વસ્તુઓ. હવે અહીંયા જુઓ, જ્યાં પાણીની બચત કરતા હોય તેની સામે સાચું કરો અને પાણીનો બગાડ થતો હોય ત્યાં શું કરવાનું છે? ખોટું કરવાનું છે. અહીં પહેલાં બે ચિત્ર જુઓ. અહીંયા બાળક બ્રશ કરે છે, અહીંયા પણ કરે છે, પણ અહીંયા બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખ્યો છે અને અહીંયા બ્રશ કરતી વખતે નળ બંધ રાખ્યો છે. જ્યાં સુધી આપણે બ્રશ કરીએ છીએ ત્યાં સુધી નળ બંધ રાખવાનો. જ્યારે મોઢું ધોવું હોય, બ્રશ ધોવું હોય તો આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ ચાલુ બ્રશે પાણીનો ઉપયોગ આ રીતે કરી શકાય નહીં. એટલે અહીંયા ચેકડી મારી છે અને અહીંયા આગળ સાચું કર્યું છે. અહીંયા પાણીનો બગાડ થતો નથી અને અહીંયા પાણીનો બગાડ થાય છે, બરાબર. હવે જો અહીંયા નાહવા માટે ડોલમાં પાણી ભરીને બાળક નાહે છે અને અહીંયા નળ ચાલુ કરીને ટબની અંદર પાણીમાં નાહે છે, તો બગાડ ક્યાં થયો કહેવાય? અહીંયા કે અહીંયા? કયા બે ચિત્રમાં બગાડ થાય છે? તો અહીંયા. તો અહીંયા શું કરવાનું છે? ચોકડી મારી દેવાની છે, કારણ કે પાણીનો બગાડ થાય છે. પાણી પણ ટપની બહાર પડે છે ને, તો નળ બંધ ચાલુ છે એટલે વધારાનું પાણી નીચે પડી જાય છે. અને અહીંયા પાણીનો સંતુલિત કર્યો છે, પાણીનો ઉપયોગ પાણી ડોલમાં ભર્યું છે અને એ ટપથી નાહે છે એટલે પાણીનો બગાડ થતો નથી. એટલે એની ઉપર શું કરવાનું છે? સાચું.
હવે જો અહીંયા બંને દેખાય છે ચિત્રમાં, બાઇક ધોવે છે, એક ચાલુ પાઇપથી ધોવે છે અને એક ડોલથી ધોવે છે. જે ડોલથી ધોવે છે ત્યાં પાણીનો બગાડ થતો નથી, પણ જે પાઇપથી ધોવે છે ત્યાં એક્સ્ટ્રા પાણી એટલે વધારાનું પાણી પણ વહેતું જાય છે. તો કયું પાણી બગાડ થાય છે? આ રહ્યું, કારણ કે નળ ચાલુ રાખ્યો છે અને વધારાનું પાણી જાય છે એટલે બગાડ થયો છે, એટલે એના ઉપર શું કરવાનું? ચોકડી મારવાની અને પાણીનો ઉપયોગ કરીને સાંતી સારી રીતે ધોવે છે, એટલે એના ઉપર શું કરવાનું છે? સાચું કરવાનું છે. હવે અહીંયા જો વાસણ ધોવે છે બંને, દેખાય છે સ્ત્રીઓ અહીંયા ચાલુ પાણીમાં વાસણ ઘસે છે અને અહીંયા બંધ પાણીમાં ધોવે છે. અહીંયા પાણીનો બગાડ થતો નથી પણ અહીંયા થાય છે, કારણ કે વાસણ ઘસતી વખતે નળ ચાલુ રાખી શકાય નહીં, એટલે એની ઉપર શું કરી દેવાનું? ચોકડી મારવાની. અને અહીંયા પાણીનો બગાડ થતો નથી એટલે સારી ટેવ કરે તો એની ઉપર શું કરવાનું? સાચું કરવાનું છે. બરાબર. હવે આગળ અહીંયા જુઓ, સજીવ ફરતે અને નિર્જીવ ફરતે ખોટું કરો. સજીવ પરથી શું કરવાનું છે? ગોળ કરવાનું છે અને નિર્જીવ ઉપર શું કરવાનું? ચેકડી મારે. જે શરીરનું હલન અગાઉ આપણે શીખી ગયા છે વિડીયોમાં કે સજીવ હોય તે હલનચલન કરી શકે છે, વધી શકે છે, શ્વાસ લઈ શકે છે, ખાવા ખોરાક હવા પાણીની જરૂર પડે હોય એને શું કહેવાય? સજીવ. અને જેને હવા પાણી અને ખોરાકની જરૂર પડતી નથી એને શું કહેવાય? નિર્જીવ. જે ધારો કે અહીંયા ખુરશી ટેબલ પાટીઓ બધું હોય અગાઉ શીખી ગયા છે એ હલનચલન કરી શકતું નથી એટલે શું છે? નિર્જીવ છે. એવી નિર્જીવ વસ્તુઓ ક્યાં ક્યાં છે પહેલાં એ શોધી લઈએ. ચલો, ટેબલ દેખાય છે, હા, તો એ હલનચલન કરી શકે છે? ના. તો એની ઉપર શું કરી દેવાનું? ચોકડી મારી દેવાની. પછી બીજી નિર્જીવ વસ્તુ ક્યાં છે? તો આ રહી, લાકડાની વસ્તુ હલનચલન કરી શકતી નથી. પછી ઘર, ઘર પણ હલનચલન કરી શકતું નથી. પછી બીજું ક્યાં છે નિર્જીવ વસ્તુ? ઢોલ, ઢોલ પણ આપણે વગાડીએ છીએ તો વાગે છે, જાતે જાતે વાગે છે, ના, તો એને હવા પાણીની જરૂર પડતી નથી એટલે આ શું છે? નિર્જીવ છે. હવે ઘડિયાળ, ઘડિયાળમાં આપણે પહેરીએ છીએ ટાઈમ હલે છે પણ એને હવા પાણી ખોરાકની જરૂર પડે છે? ના. તો એ કેવું છે? નિર્જીવ. હવે લેમ્પ, લેમ્પને પણ હવા પાણીની જરૂર પડતી ને હલનચલન કરી શકતું નથી જાતે એટલે શું કહેવાય? નિર્જીવ. એને પર શું કરવાની છે? ચોકડી મારવાની છે. બીજું નિર્જીવ વસ્તુ દેખાય છે તમને ક્યાં છે? આ રહ્યા, છત્રી અને બાઇક બંને પોતાની જાતે હલનચલન કરી શકતા નથી એટલે એને ઉપર શું મારી દેવાનું? ચોકડી. આ જે ચોકડી મારી છે એ બધા શું છે? નિર્જીવ. હવે એના સિવાય બધા બધું સજીવ છે. કેવી રીતે? છોકરી હલનચલન કરી શકે છે, માછલી જાતે હલનચલન કરી શકે છે, વાઘ હલનચલન કરી શકે છે, ખોરાક પાણી અને ખોરાક પાણી અને હવા ત્રણેયની જરૂર પડે છે આ ત્રણને. એવી રીતે ઝાડને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે એટલે આ ત્રણ ચારે ચાર વસ્તુ શું કહેવાય? સજીવ. તો એના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. બરાબર. આવી રીતે તમારે કરવાનું ચોપડીમાં. બરાબર છે. હવે નીચે જુઓ, જેને હવા પાણી અને ખોરાકની જરૂર પડતી હોય તેવા પાસે શું કરવાનું? સાચું કરવાનું છે. ખાલી હવાની જરૂર પડે છે એવું નહીં, ખાલી પાણીની જરૂર પડે છે એને નહીં, કે હવાની જરૂર પડે છે, ત્રણેયની સાથે એક સાથે જરૂર પડતી હોય એની સામે જ સાચું કરવાનું છે. બરાબર. વિમાને ઉડવા માટે હવાની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે? તો ના. તો એની પાસે કશું કરવાનું નહીં. ક્યાં ક્યાં હવા પાણી ખોરાકની જરૂર પડે છે બોલો? અહીંયા બાળક, આ જે છોકરી છે એને હવા ની જરૂર પડે છે, ખોરાકની જરૂર પડે છે અને પાણીની પણ જરૂર પડે છે. બરાબર ને. એટલે એને પર શું કરવાનું છે? સાચું કરવાનું છે. આવી રીતે બિલાડી, બિલાડીને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે એટલે એનું પર શું કરવાનું છે? સાચું. એવી રીતે બતકને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે તો એને પણ શું કરવાનું છે? સાચું કરવાનું છે. પછી બીજું ક્યાં છે? આ રહ્યું, પતંગિયું, પતંગિયાને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે. કેવી રીતે? હવાની જરૂર એટલે ઉડવા માટે, ખોરાક એટલે ફૂલનો રસ પીવા માટે, અને પાણી એ ફૂલના રસની અંદર પણ પાણીનો રસ અંદર આવી જાય છે એટલે હવા પાણી ખોરાક ત્રણેયની જરૂર પડે છે. વિમાનમાં જરૂર પડે છે? તો ના. કારમાં જરૂર પડે છે? તો ના. આમાં જરૂર પડતી નથી. ઓકે બાળ મિત્રો, તમને જે આ પ્રવૃત્તિઓ તમને કરાવી છે એ તમારે પોતાની સ્વાધ્યાય પોથીમાં લખવાની, પૂરવાની, સમજવાની. આભાર.